આજકાલ આ રિયાલિટી શોનો રાફરો ફાટ્યો છે ભાઈ, અને એની અસર ઘેર ઘેર દેખાય છે. તમને મારા જ ઘરની વાત કરું, સવાર પડે ને એટલે મારી બૈરિયા મારી સામે આવીને ઉભી રહે, શું આજે જમવામાં શું બનાવું, એ રોટલી શાક, બી દાળ ભાત, સી ભાખરી શાક, કે ડી દાળ ઢોકળી. ને હું પાછો લાઈફ લાઈન યુઝ કરું, ફોન આ ફ્રેન્ડ, બાજુવાળાના ઘરે સારું શાક બન્યું હોય ને એટલે હું કહી દઉં, સુશી તું ફક્ત રોટલી બનાવ, શાકની વ્યવસ્થા થઈ જશે. અને રાખી સાવંતની જેમ મારી બૈરી ઉછળે, આહા જાણું છું, તમને તો બાજુવાળી ચાંપલીના હાથનું જ ભાવે છે. ભાભી ભાભી કરતા છેક રસોડા સુધી ઘૂસી જાવ છો. સખણા રેજો, તમને કહી દઉં છું, મારું મગજ ફરશે ને તો તમને ટીવી શો માં ખેંચી જઈશ ને તમારો ઇન્સાફ કરાવીશ. મારી પબ્લિસિટી થશે પણ તમારી આબરૂના તો ધજાગરા ઉડશે. શું કેવું યાર, હાલત થઈ જાય એટલી સક્કી છે ને મારી સુશીલા. ઘણી વાર તો મને થાય કે એનું નામ સુશીલા નહીં સક્કીલા હોવું જોઈતું હતું. બોલો, જરાક જરાક કોઈકની સાથે આમ હસીને વાત કરું ને, બસ પાછળ જ ઉભું હોય તરત ચાલે મને. શું છે આ લટુડા બટુડા થઈ ના કરો છો તમે? હમ, બધી મને ખબર છે. એકવાર તમારી પાછળ ઇમોશનલ અત્યાચાર વાળાને છું કરી દેવાની છું, તમારો ભાંડો ફોડી નાખશે. મારી પત્ની સુશીલા સુશીલ થઈ ગઈ છે. એ જોજો ભાઈ, કઈ ઘેર સમજ નહીં કરતા, સુશીલ થઈ ગઈ એટલે ગુણિયલ થઈ ગઈ છે, કયાગ્રી થઈ ગઈ છે. હું જેમ કહું એમ જ થાય. અને આનો જસ તમને છે, તમે મને એવો ફેમસ બનાવી દીધો કે હવે ઘરમાં મારી ધાક વધી ગઈ છે. હું આમ ઇશારો કરું એટલે સિસુલા દોડીને ઉપર ધાબા પરથી સુકાયેલા કપડાં લઈ આવે, આમ ઇશારો કરું શેતરંજી લઈ આવે, આમ કરું એટલે ઇસ્ત્રી લઈ આવે. પછી હું એની સામે જોઈને કહું, ચૂપચાપ બેસી જા, એટલે બેસી જાય. અને પછી નિરાતે હું બધા કપડાને ઇસ્ત્રી પતાવી દઉં, પણ કબાટમાં મૂકવાનું એને જ, આપણો ઓર્ડર એટલે ઓર્ડર. પણ શું છે કે હવે અમે શાંતિનું જીવન જીવી રહ્યા છે, અમારી વચ્ચે એક મનમેળ થઈ ગયો. હવે આ વાત પછી કોઈક ટીવી વાળાને ખબર પડી ગઈ, તમે નહીં માનો, તરત કેમેરા અને માઇક લઈને મારા ઘરે આવી ગયા. મને કે ગિરીશભાઈ, અમારે આ ન્યૂઝને બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચમકાવવા છે. મેં કહ્યું યુ ડિસાઇડ. તો મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, મને કે મિસ્ટર ગુજરાતી, પત્ની સાથે શાંતિથી જીવો છો, કેવું લાગે છે? હવે મેં જવાબ આપ્યો રાષ્ટ્રભાષા હિન્દીમાં, શું છે જરા વટ પડે. એટલે મેં કહ્યું કે ભાઈ જુઓ, વર બૈરી કે વચ્ચે બખેડા તો બતાઈ ગયે, અભી ઘર મેં દો વાસણ હોય ગયે તો ખખડેંગે. અને આ સાંભળીને સુશીલાને સુરાતન ચડ્યું, એણે માઇક સીધું ખેંચ્યું પોતા તરફ અને એ પણ ભરોડવા માંડી હિન્દીમાં કે પહેલે પહેલે અમારે બીચ મેં લોહી ઉકાળા હોતા થા. એટલે પાછું મેં માઇક ખેંચ્યું, પણ મેં કહ્યું અભી સબ થાળે પડ ગયા. એટલે સુશીલાએ કહ્યું કે જબ સે હમને રિયાલિટી શો પતિ અને કુત્તે કી દુમ દેખા તબ સે મેરા કુત્તા મેરા પતિ શાંત હો ગયા હે સીધા દોર હો ગયા હે. અને તાળીઓ પાડી બધાએ. હવે સાહેબ તમે નહીં માનો, આ ઇન્ટરવ્યુ ટીવી પર આવ્યો અને ફોન પર ફોન, કાગળ પર કાગળ આવી ગયા ચેનલને. બધાનો એક જ પ્રશ્ન હતો કે ગિરીશ કુમાર અને સુશીલા કયા રાજ્યનું કપલ છે, આ કઈ ભાષા છે? અને મારી છાતી આમ ગર્વથી ફૂલી ગઈ. ખરેખર આ રીતે મેં આપણા રાજ્યનું નામ રોશન કર્યું છે. આખી વાતમાં તમારે એ શીખવાનું છે કે જો વટ પાડવો હોય તો જાહેરમાં રાષ્ટ્રભાષા હિન્દીમાં જ બોલવાનો આગ્રહ રાખો. બસ આજ માટે આટલું પૂરતું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.